જ્યારે કે સત્તર થી ચોવીસ મે ના આંદમાન નિકોબારમાં ટાપુમાં ચોમાસું સક્રિય થશે કેટલાક ભાગોમાં વરસાદ થશે તો પૂર્વ પાસેફિક જળવાયુ ઠંડા થતા લાનીનાની અસર પણ જૂનના બીજા સપ્તાહમાં જોવા મળશે દરિયાનું પાણી વધુ ગરમ રહેતા વાયુનું જોર રહેવાથી ચોમાસું સારું આવવાની શક્યતા વ્યક્ત કરી છે શરૂઆતનું ચોમાસું આહવા ડાંગ વલસાડમાં ભારે વરસાદ કરશે સૌરાષ્ટ્રના ભાગો જુનાગઢ અને અમરેલીમાં વધુ વરસાદ થશે મે માસમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાતો સર્જાવાની શક્યતા છે અને આ ચક્રવાતો લગભગ દસ અગિયાર બાર મે પછી ત્યાંની શક્યતા વધારે છે અને તારીખ સત્તરથી ચોવીસમાં આંદોમાન એકવાર ચાપ પર ચોમાસું શરૂ થવાની શક્યતા રહેશે દક્ષિણ ઉપસાગરમાં ભારે હલચલ જોવા મળશે અને ત્યારબાદ જે વત્સ રીતના ટાપુઓમાં

અને ચિકનગુનિયાના છ સેમ્પલ લેવામાં આવેલા એ બંનેમાં કોઈ પણ પોઝિટિવ કેસ જોવા નહોતો મળેલો તથા ડાયરિયા વોમિટિંગના પચીસ કેસ અમારી હોસ્પિટલમાં નોંધાયેલા અને વાયરલ ઇન્ફેક્શનના પંદરસો ને સાઠ દર્દી બે અઠવાડિયામાં નોંધાયેલા તથા સ્વાઈન ફ્લૂનો એક પણ કેસ હોસ્પિટલમાં નોંધાયેલો ન હતો થયા બાદ અમદાવાદ પશ્ચિમ બેઠકના ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણા હળવા મોડમાં દેખાયા હતા મતદાન બાદ દિનેશ મકવાણા મતદારો અને મિત્રોને મળી રહ્યા છે અને પાર્ટીએ મકવાણાને કૌશામબી બેઠકની પણ જવાબદારી સોંપી છે અને ત્યારે તેઓ આગામી બાર દિવસ કૌશામબી રહેશે તે બેઠકના ભાજપ ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર કરશે ઓછા મતદાન પર મકવાણે કહ્યું છે કે જે મતદાન થયું છે તે ભાજપ તરફી થયું છે સાથે જ પાંચ લાખની લીડથી જીતનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચુક્યું છે ત્રીજા તબક્કાની અંદર અમદાવાદ પશ્ચિમ બેઠક ઉપરથી ચૂંટણી લડતા દિનેશ મકવાણ આપણી સાથે તેમની સાથે વાત કરીશું કેટલાય દિવસથી દોડધામ હતી બધું હતું કેટલી રેલી કરી શું કર્યું ને અત્યારે હાલ હળવાસની પળો માણી રહ્યા છો લોકોને મળી રહ્યા છો હળવાસથી મળી રહ્યા છો શું કહેશો લગભગ બે મહિનાને સાત દિવસ ચૂંટણીનું પર્વ ઉમેદવાર ડિક્લેર થયા પછી કાલે ચૂંટણીને પૂર્ણ થયા સુધી લગભગ બધી વિધાનસભાની અંદર અમારે સાતથી આઠ વખત જવાનું થયું અને સવારે સાડા આઠથી શરૂ કરીને રાત્રે લગભગ બાર સાડા બાર સુધી લોકો વચ્ચે રહેવાનો અવસર મળ્યો એટલું ચોક્કસ કહીશ કે ભારતીય જનતા પાર્ટીનું નેટવર્ક બુથ લેવલ સુધીના ભાજપના કાર્યકર્તાઓ એ ચૂંટણી હોય કે ના હોય હંમેશા તત્પર હોય છે હું એક આપને દાખલો આપું કે હું જે વિસ્તારની અંદર જવાનો હોઉં ત્યાં બે કલાક પહેલાં પણ કાર્યકર્તાને ફોન કરું વોર્ડ પ્રમુખને કે ભાઈ હું આ વિસ્તારની અંદર આવી રહ્યો છું આ જગ્યાએ મિટિંગમાં આવી રહ્યો છું આ જગ્યાએ મંદિરના દર્શન કરવા તો એક બે કલાકના ટૂંકા સમયની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના પચાસ સો કાર્યકર્તાઓ ભેગા થઈ જાય એટલે ભારતીય જનતા પાર્ટીનું જે નેટવર્ક છે ને એના કારણે ગમે તેટલી સખત મહેનત કરો પણ સહેલાઈથી સમય પસાર થઈ જાય અને લોકો સુધી સહેલાઈથી પ્રજા સુધી મળી શકાય આજે રિલેક્સ મૂડની કોઈ વાત નથી પણ સવારે મારી રૂટિંગ લાઈફ સાડા આઠ પોણા નવથી હું નીકળી ગયો છું આજે અહીં મળી રહ્યો છું અને રાત્રે લગભગ આઠ નવ વાગે જ ઘરે પહોંચવાનો છું આવતીકાલે એક દિવસ ઘરે રહીશ આજે ઘરે રહીશ અને લગભગ સવારે દસ તારીખે સવારે પાંચ વાગ્યાની ફ્લાઇટ છે હું પાર્ટીની જે જવાબદારી છે એ પાર્ટીએ મને કોસંબી લોકસભાની જવાબદારી મને આપી છે કોસંબી લોકસભામાં એક વિધાનસભાની મને જવાબદારી મળવાની છે લગભગ હું બાર દિવસ ત્યાં પાર્ટીના પ્રચારના કામ માટે જવાનો છું દિનેશભાઈ આમ જોવા જઈએ તો સુખદ સમય રહ્યો આખો પરંતુ મતદાન હતું ગઈકાલે ઓછું મતદાન થયું છે એને તમે કેવી રીતે જોઈ રહ્યા છો શું માનો છો સ્વાભાવિક વાત છે અમારી અપેક્ષા કરતાં ઓછું મતદાન થયું છે પરંતુ પહેલો બીજો તબક્કોમાં પણ ઓછું મતદાન થયું હતું પણ ગરમીના કારણે ચોક્કસ મતદાન ઓછું થયું છે એ સ્વીકારવું રહ્યું પણ ચોપન ટકા મતદાનમાં મને એટલો વિશ્વાસ છે કે જે બી મતદાન થયું છે એ ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં થયું છે કેટલા માર્જિનથી જીતવાની આશા સેવી રહ્યા છો કારણ કે પ્રથમ વખત તમે ચૂંટણી લડી રહ્યા છો તમારી જગ્યાએ બે હતા ત્રણ ટર્મ હતી એની સામે તમે પહેલી વખત જ આ ચૂંટણી લડો છો શું કેટલું આંકલન કરી રહ્યા છો હું આંકડા મેં જોયા એટલું ચોક્કસ કહીશ કે ભારતીય જનતા પાર્ટી પાસે જે પાંચ સીટ છે એલિઝબ્રિજ મણિનગર અસારવા અમરાઈવાડી ને દરિયાપુર એ પાંચે સીટની અંદર ખૂબ સારું માર્જિન રહેશે જે મત પડ્યા છે એમાં માહોલ જોઈને કાર્યકર્તાઓને ખબર પડી જાય છે માહોલ જોઈને અમને ખબર પડી જાય છે તો એટલું ચોક્કસ કહીશ કે ભાજપના બૂથ ઉપરનો માહોલ જોતા એટલું ચોક્કસ કહીશ કે મણિનગર એલિઝ બ્રિજ અમરાઈવાડી અસારવા અને દરિયાપુરની અંદર એ ખૂબ જંગી લીડો અમદાવાદ પશ્ચિમના ઉમેદવારને મળશે અને બાકીની જે બે વિધાનસભા કોંગ્રેસ પાસે છે જમાલપુર ખાડિયા અને દાણે તો એ બંને સીટોમાં પણ આ વખતે અમે માઇનસ નહીં જઈએ અમે પાંચેક હજાર પ્લસ હઈશું કુલાકાર અમે સરવાળો જોઈએ તો પાટકની લીડ ચોક્કસ અમદાવાદ પશ્ચિમ ઉમેદવારને મળશે ચોક્કસથી તો પાંચ લાખની લીડથી જીતશે તે પ્રકારનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે હળવાસ આ બે દિવસ કરશે અને ત્યારબાદ તેઓ બીજા ચાર ચરણની ચૂંટણી બાકી છે ત્યાં તેઓ જતા રહેશે ને ત્યાં તેઓ ચૂંટણી પ્રચારમાં જોડાઈ જશે તે પ્રકારની વાત આદિનેશ મકવાણા જે છે તે કરી રહ્યા છે કેમેરાશન હિરેન શાહ સાથે ગૌતમ શ્રી ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ હવામાન વિભાગની આગાહી છે આગામી બે દિવસ કચ્છમાં હીટ વેવની આગાહી છે દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજ અને ગરમ પવન ફૂંકાશે અગિયારથી તેર મેના દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી આગામી ચાર દિવસ વાતાવરણ સૂકું રહેશે આગામી ચોવીસ કલાક દરમિયાન તાપમાન યથાવત રહેશે अगले आने वाले पाँच दिनों की अगर हम बात करते हैं तो मुख्य तौर तो पर गुजरात में मौसम ड्राई बना रहेगा साथ ही साथ अगर हम बात करें मैक्सिमम टेम्परेचर की तो अपने नौलाट इंज में बना रहेगा पिछले 24 घंटों की अगर हम बात करें तो अहमदाबाद में तैंतालीस दशमलव तीन डिग्री सेल्सियस और गांधीनगर में बयालीस दशमलव पाँच डिग्री सेल्सियस तापमान दर्ज किया गया है सबसे अधिकतम तापमान भुज में तैंतालीस दशमलव पाँच डिग्री सेल्सियस दर्ज किया गया है और ये तापमान जो है अगले 24 घंटों तो में ऐसे ही बना रहेगा उसके बाद जो है एक आठ डिग्री की जगहों की गिरावट देखने को मिलेगी अहमदाबाद में आ, कल के लिए आज के लिए भी जो है तैंतालीस डिग्री उसके बाद बयालीस बयालीस डिग्री के आसपास तापमान रहने की संभावना है गांधीनगर में भी तापमान बयालीस डिग्री के आसपास रहने की संभावना है अगले दो से तीन दिनों में साथ ही अगर हम बात करें आ, हीट वेव वार्निंग की तो अगले दो दिनों के लिए जो है कच्छ एरिया में जो है तापमान में जो है थोड़ी बढ़ देखने को मिल रही है इस वजह से हीट वेव वार्निंग दी गई है येलो अलर्ट है कच्छ एरिया के लिए अगले जो है चार चौथे दिन चौथे और पाँचें छठे दिन में जो है हमें बारिश के आसार बनते दिख रहे हैं साउथ गुजरात में मुख्य तौर पर चौथे दिन के लिए अगर हम बात करें ग्यारह तारीख की उसमें जो है डांग में जो है बारिश देखने को मिल सकती है वेरी लाइट ट्रेन साथ ही साथ अगर बात करें हम बारह तारीख और तेरह तारीख की उसमें जो है दक्षिणी गुजरात के जो हिस्से हैं मुख्य तौर पर जिसमें से छोटा उदयपुर नर्मदा तापी डांग नवसारी वलसाड़ दमन इनमें जो है लाइट ट्रेन देखने को કુછ કુ જગે મિલ સકતા